નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે તમારું જે બોર્ડની પરીક્ષાનું બીજી શિડ્યુલ ચાલે છે એની અંદરથી મેં તમારે 10 મિનિટ માંગુ છું, પણ એ 10 મિનિટની અંદર હું તમને એવી વસ્તુ જણાવવા માટે જઈ રહ્યો છું કે જે તમારી માટે ખૂબ જ જરૂરી છે. તમે ધોરણ 10ની પરીક્ષા આપવાના હોય કે ધોરણ 12ની પરીક્ષા આપવાના હોય, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, કાં તો પછી ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, આ વિડીયો તમારી માટે ઘણો બધો ઉપયોગી સાબિત થશે. કેમ કે આ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષાના પેપરો રિયલમાં ચેક કેવી રીતે થાય છે, એટલે કે કયા કયા ક્રાઇટેરિયા જોવે છે એના આધાર પર તમારું મૂલ્યાંકન કરે છે, તેની સંપૂર્ણ ચર્ચા હું તમને આ પોઈન્ટ દ્વારા બતાવવાનો છું. તો તમે જો એને જાણી લેશો અને એ પ્રમાણે બોર્ડની પરીક્ષાના પેપરો લખશો તો બની શકે કે તમારો જે માર્ક છે એની અંદર તમે સુધારો કરી શકો. જો તમે આ ટ્રીકને યાદ રાખી અને એ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં થોડું ધ્યાન રાખશો તો તમારા માર્ક્સ છે એ વધી શકે છે, એટલે ધારો છો તેના કરતા બી વધારે પરિણામ તમે લાવી શકો છો. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે આખો વિડીયો તમે જોશો તો તમને આ સ્ટેપ મેં જે અહીંયા બનાવેલા છે એ તમને ખ્યાલ આવી જશે, સમજણ પડી જશે, અને આખો વિડીયો જોયા પછી તમને રિયલી મનથી એવું થશે કે આ જે વાત છે અમને આખા વર્ષ દરમિયાન કોઈ શિક્ષકે જણાવી નથી, અમને ખાલી આ ચેનલ પરથી આ વાતને જાણવા મળેલી છે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે જો આપણે અહીંયા એનું ટાઇટલ જ લગાવ્યું છે કે બોર્ડ પેપર કેવી રીતે ચેક થાય છે, તો એ ચેક કેવી રીતે થાય છે એ જોતા પહેલા આપણે જોઈએ કે એક્ઝામિનર ના મગજમાં શું હોય. તમારે જે પેપર ચેક કરે એ કોઈ શિક્ષક જ હશે, બરાબર છે? જે બી ચેક કરતા હોય એ કોઈ બી ગવર્નમેન્ટ સ્કૂલના શિક્ષક હશે કે જે ભણાવતા બી હોય અને તેમને ગવર્નમેન્ટ ઓર્ડર કરતી હોય કે તમારે પેપરને ચેક કરવાના છે. તો પેપર ચેક ક્યાં થાય? જે સપ્લિમેન્ટરીમાં આન્સર લખશો, આન્સર બુકમાં આન્સર લખશો, એ ચેક ક્યાં થાય? તો એક સેન્ટર પર સિલેક્ટ થાય. સપોઝ કે બરોડા છે તો બરોડા માટે એક સેન્ટર હોય, અમદાવાદ માટે એક સેન્ટર હોય, સુરત માટે એક સેન્ટર હોય કે જ્યાં બધા બોર્ડના પેપર્સના બંડલ હશે અને ત્યાં જે તે શિક્ષકને બોલાયેલા હોય. તો એ જે તે શિક્ષક 10 દિવસ 12 દિવસ એની જે ચેકિંગની જે પ્રોસેસ હોય એ દરમિયાન ત્યાં જતા હોય અને એ લોકોને ત્યાં પેપર ચેક કરવાના હોય, અને એ જે પેપર ચેક કરવાના હોય તે બી એક ટાર્ગેટ પ્રમાણે એ લોકોને કામ કરવાનું હોય. તો ગયા વર્ષ સુધી શું હતું કે તમને 50 માર્કના એમસીક્યુ હતા અને 50 માર્કનું તમારું રિટર્ન બેઝ હતું. હવે અત્યારે 12 સાયન્સમાં એમસીક્યુ છે, પણ એ સિવાયના જે બી ધોરણો છે એની અંદર હવે એમસીક્યુ વાળી સિસ્ટમ નથી. મતલબ કે તમારા બધા જ પેપર એ હ્યુમન બિંગ કોઈ ચેક કરશે, મતલબ કે કોઈ વ્યક્તિ ચેક કરશે. જ્યારે પહેલામાં શું હતું, ઓએમઆર સિસ્ટમમાં 50 તમારા જે એમસીક્યુ છે એ તો મશીનથી ચેક થતા હતા ઓએમઆર સિસ્ટમથી, પણ હવે તમારું પૂરેપૂરું પેપર, તમે જો 10માં હોય તો તમારું 80 માર્કનું પેપર, 12 કોમર્સમાં તો તમારું 100 માર્કનું પેપર, અને જો તમે 12 સાયન્સમાં હોય તો તમારું 50 માર્કનું જે પાર્ટ બી છે એ તમને તમારા શિક્ષક ચેક કરશે. તો જે તે વિષય શિક્ષકને બોર્ડે એપોઇન્ટ કરેલા હશે એ ત્યાં જશે. તો એ વખત એના મગજમાં શું હોય, બોર્ડની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે તમારો નંબર અને બારકોડ તો તમે પેલા ખાકી સ્ટીકરથી ઢાંકી દેશો, મતલબ કે તમે હોશિયાર છો, એવરેજ સ્ટુડન્ટ છો, ટોપર સ્ટુડન્ટ છો, એ વાત તમારા જે પેપર ચેક કરવાના છે એ શિક્ષકને નથી ખબર. મતલબ કે એ શિક્ષક બી નવા છે અને આ જે તમારું પેપર છે એ બી નવું છે. તમારી સ્કૂલની અંદર શું થાય કે તમે હોશિયાર છો એ તમારા શિક્ષકને ખબર હોય, એટલે તમારી સપ્લિમેન્ટરી આવે તો એને સરળતાથી ચેક કરે, તમને માર્ક્સ બી સારા આપે, તો તમારી મેક્સિમમ ભૂલ કરવાનો પ્રયત્ન પણ કરે. પણ બોર્ડની અંદર એવું નથી. બોર્ડની અંદર તમારી સપ્લિમેન્ટરી ક્યાં જવાની છે, કયા શિક્ષક ચેક કરશે અને તમે હોશિયાર છો કે કેવા સ્ટુડન્ટ છો એ કોઈને જ નથી ખબર. દરેક સપ્લિમેન્ટરી માટે શિક્ષક બી નવા છે અને દરેક શિક્ષક માટે એ સ્ટુડન્ટ બી નવો છે. કેવો સ્ટુડન્ટ છે એને જજમેન્ટ માટે એના મગજની અંદર, જે તે શિક્ષક હશે એના મગજની અંદર એને કોઈ ક્રાઇટેરિયા બનાવેલા હોય, તે શું વિચારશે કે ભાઈ મને કોઈક સપ્લિમેન્ટરી મળે, તરીકે મારે સપ્લિમેન્ટરી ચેક કરવાની હોય તો એક શિક્ષક તરીકે મેં શું ધ્યાન રાખું. તો એક તો મારે મુદ્દાસર જવાબ જોઈએ, મુદ્દા બનાવી અને જવાબ લખેલા જોઈએ, સ્વચ્છ અને સુંદર તમારી જવાબ વહી દેખાવી જોઈએ, નંબર પ્રમાણે વ્યવસ્થિત જવાબો લખેલા હોવા જોઈએ. તો આ એનો મગજની અંદર પહેલું એક ઇમ્પ્રેશન હોય કે જો ટોપર સ્ટુડન્ટ હોય, હોશિયાર સ્ટુડન્ટ હોય તો એના જવાબો આ પ્રમાણે લખેલા હોવા જોઈએ. આ જે તે એક્ઝામિનર હશે તમારા જે પેપર ચેક કરશે એના મગજની અંદર આ વાત અંદર હોય છે, એક ગ્રંથિ બંધાયેલી હોય છે, ભાઈ આ રીતની સપ્લિમેન્ટરી હોય તો એને આપણે હોશિયાર તરીકે ગણતરી કરશું. કેમ કે ત્યાં આખી બ્લાઇન્ડ ગેમ છે, કોઈને કશું જ નથી ખબર કે આ સપ્લિમેન્ટરી કેવા વિદ્યાર્થીની છે. તો એને ડિસાઇડ કરવા માટે એ લોકોના મગજની અંદર એક માઇન્ડસેટ હોય. આ વર્ષોથી આ ગ્રંથિ ચાલતી આવી છે. બીજું કે હું તમને એક હકીકત વાત કહું કે
દર વર્ષે બોર્ડના પેપરો જે ચેક કરવાના હોય છે એ શિક્ષકોને બોલાવવા માટે બોર્ડને ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડે છે, કેમ કે 90% ટીચર્સને સપ્લિમેન્ટરી ચેક કરવાની ગમતી નથી. આ હકીકત છે. જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી હું તમને જણાવું કે 90% ટીચર્સને તમારે જે બોર્ડની સપ્લિમેન્ટરી છે એ ચેક કરવામાં ઇન્ટરેસ્ટ હોતો નથી. એ લોકોને ઉનાળાની અંદર, મે મહિનાની અંદર ત્યાં જવાનું સેન્ટર પર ટાર્ગેટ પ્રમાણે કામ કરવાનું હોય અને એ લોકોને પૈસા બી એના કંઈક મળતા હોય. કેટલા મળે હું તમને નથી જણાવતો, પણ એ લોકોને કંઈક એના પૈસા મળતા હોય. આ બધી જે બાબત છે એ લોકોને થોડીક માથાકૂટવાળી લાગે છે અને ટાર્ગેટ પ્રમાણે કામ કરવાનું એ બી એ લોકોને થોડીક માથાકૂટવાળી લાગે છે. એટલે 90% ટીચર્સને પેપર ચેક કરવું ગમતું નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે એનો ફાયદો કઈ રીતે લઈ શકીએ એની બી આપણે આની અંદર, આ વિડીયોની અંદર વાત કરવાના છે કે પેપર ચેક કરતી વખતે કયા ક્રાઇટેરિયા જોશે એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. કેમ કે એ જ્યારે પેપર ચેક કરવા માટે શિક્ષક જશે ત્યારે એના મગજની અંદર એ વિચારતો હશે કે ભાઈ કોઈ હોશિયારની સપ્લિમેન્ટરી આવી જાય તો મારે ફટાફટ ચેક થઈ જાય, કાં તો પછી એકદમ 10 સ્ટુડન્ટ ત્યાં આવે જેને કશું લખ્યું જ નથી એની સપ્લિમેન્ટરી બી ફટાફટ ચેક થઈ જાય. જે એને કન્ફ્યુઝિંગ કરાવે, માથાકૂટ કરાવે એ એવા સ્ટુડન્ટની સપ્લિમેન્ટરી હશે કે જેના 40-60 વચ્ચે માર્ક્સ આવતા હોય. તો એવા સ્ટુડન્ટ એને જજમેન્ટ કરવા થોડાક અઘરા લાગે, એટલા માટે એ લોકોની સપ્લિમેન્ટરી પૂરેપૂરી ચેક થાય છે. પણ એ સિવાયના સ્ટુડન્ટ કે જે એકદમ ડલ છે અને જે એકદમ પ્રોપર છે, હોશિયાર છે, એની સપ્લિમેન્ટરીની અંદર એ અમુક મુદ્દાઓનું ધ્યાન રાખતા હોય છે. તો તમારે જ્યારે પેપર તમે લખશો તો તમારે કઈ બાબત ધ્યાન રાખવાની, કેમ કે એ જ પ્રમાણે એ લોકો ચેક કરશે. તો આપણે ટ્રાય કરવાનો છે કે પહેલી જ નજરની અંદર, દાખલા કે પહેલી નજરમાં કોઈને પ્રેમ થઈ જાય ને એવી તમારી સપ્લિમેન્ટરી હોવી જોઈએ, કે એક પાનું ઓપન કરે અને એ જે એક્ઝામિનર છે એને એવું લાગવું જોઈએ કે આ જે સપ્લિમેન્ટરી છે એ કોઈ ટોપર સ્ટુડન્ટની છે, કોઈ હોશિયાર સ્ટુડન્ટની છે. એ ઇમ્પ્રેશન તમારે બનાવી દેવાની છે. જો ઇમ્પ્રેશન બનાવવામાં તમે સફળ રહ્યા તો તમારું 90% કામ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તમે પાછળના જવાબ પછી કેવી રીતે લખેલા છે ને એ મોટા ભાગના પેપરોમાં ચેક થતું નથી, આ એક હકીકત છે. તો તમે જો તે એક્ઝામિનર શું ચેક કરશે, તો ફર્સ્ટ પાન તમે જે લખેલું હશે એની અંદર પહેલા સેક્શનનું નામ હોય, એને સેક્શન કેવી રીતે લખેલા છે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, એવું કમ્પ્લીટલી લખેલું છે. કમ્પ્લીટ એના મથાળા મારેલા છે, પ્રશ્ન જે છે એના કમ્પ્લીટ નંબર્સ મારેલા છે એ ચેક કરશે. ત્યારબાદ પ્રથમ જવાબની 2-3 લીટી બી એને રીડ કરશે, વાંચશે એને ભાઈ કઈ રીતે લખેલું છે, કમ્પ્લીટ મુદ્દા સર જે એઝ ઇટ ઇઝ એનો આન્સર આવે છે તેવું લખેલું છે, કાં તો પછી કઈ ગપ્પા મારેલા છે એ એને ચેક કરશે. જવાબ લખવાની તમારી પદ્ધતિ જોશે કે તમે ડાયજેસ્ટ આધારિત લખેલું છે, ટેક્સ્ટ બુક આધારિત લખેલું છે, કાં તો પછી તમે પોતાની જાતે એનો કોઈક જવાબ બનાવીને લખેલો છે એ એને ચેક કરશે. પહેલા પાન પરના પહેલા જવાબની અંદર એ એને ચેક કરશે. બીજું, તમારું નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ હોવી જોઈએ. તમે આકૃતિ દોરો પણ આકૃતિની અંદર તમારું જે લેબલિંગ છે, નામ નિર્દેશન છે એ પરફેક્ટ તમારું હોવું જોઈએ. આ ફર્સ્ટ પાન પર તમારું ચેક થશે. હવે એની અંદર જો તમે સફળ ના થયા તો એ તમને અલગ અલગ કેટેગરી, એના માઇન્ડની અંદર જે કેટેગરી હશે, ટોપર વિદ્યાર્થી, એવરેજ સ્ટુડન્ટ, મીડિયમ સ્ટુડન્ટ અને લોઅર સ્ટુડન્ટ, તો તમને એ એના આધાર પર, ફર્સ્ટ પેજના આધાર પર જ એ કોઈ કેટેગરીની અંદર રાખી દેશે. કેમ કે બોર્ડની અંદર એવી સિસ્ટમ છે કે તમારા જેટલા બી સેક્શન હોય એ અલગ અલગ ટીચર્સ ચેક કરતા હોય છે. સેક્શન એ માટે કોઈ ટીચર હોય, પછી સેક્શન બી માટે, સેક્શન સી માટે અને સેક્શન ડી માટે. સપોઝ કે સેક્શન એ વાળા ટીચરે જો એને સારા માર્ક્સ આપ્યા તો સેક્શન બી વાળો વધારે વિચારે નહીં, એ તમને ઇઝીલી માર્ક્સ આપશે. સેક્શન ઈ અને બી ની અંદર બી તમારા સારા માર્ક્સ આવ્યા તો સી ની અંદર તમને સારા માર્ક્સ મળવાના જ છે, અને એ બી અને સી માં જો તમારા સારા માર્ક્સ આવ્યા તો ડી ની અંદર તમને ઓટોમેટિક માર્ક્સ મળવાના છે. પણ તમારે એ માટે પેપર લાઇન્સર લખવું પડે અને તમારે પદ્ધતિસર જે જવાબની મેથડ છે, મેં તમને પેપર પ્રેઝન્ટેશનનો આખો એક વિડીયો બનાવ્યો હતો, અહીંયા આઈ બટન પર ક્લિક કરીને તમે જો ના જોયો હોય તો એને જોઈ શકો છો. તો એના આધાર પર તમે જો પેપર લખેલા હોય, એવા તમે સરસ મજાની સપ્લિમેન્ટરી લખેલી હોય તો તમને સીધા ટોપરની કેટેગરીમાં કાં તો હોશિયાર વિદ્યાર્થીની કેટેગરીમાં મૂકી દેશે. પછી તમારા જે જવાબ છે એ જવાબની આ મેઇન મુદ્દા જે છે એ ચેક કરશે સેકન્ડ પાન પરથી. જવાબના મુખ્ય મુદ્દા અને એના વિભાગો એને ચેક કરશે અને પહેલી નજરમાં પકડાય તેવી ભૂલો અને છેકછાક, તમારી કોઈ જગ્યાએ છેકછાક થઈ હોય, તમારી કોઈ ભૂલ થઈ હોય, છેકછાક થયેલી હશે એ જગ્યા પર એ ચેક કરશે કે ભાઈ શું ભૂલ થઈ, તો એ ભૂલને બરાબર સુધારી છે કે નથી સુધારી એ એને ચેક કરશે. બીજું, મુખ્ય મુદ્દાઓની અંદર તમે કોઈ જગ્યાએ ગળમથલ કરી હોય, કશું ભૂલી ગયા હોય તો એને એ પકડવાનો ટ્રાય કરશે સેકન્ડ પેજ પર. અને ત્યાં બી જો તમારી કોઈ ભૂલ ના થઈ, તમે પરફેક્ટલી ત્યાં બી તમે સફળ રહ્યા, ફર્સ્ટ પેજ પર બી તમારું પરફેક્ટ હતું, સેકન્ડ પેજ પર બી તમારું પરફેક્ટ હતું, ત્યાં તમારી કોઈ ભૂલ નથી થઈ, તમારા પૂરેપૂરા માર્ક્સ આવેલા છે,
તો થર્ડ પાન પછી ખાલી તમારી આકૃતિઓ ચેક થશે, નામ નિર્દેશન અને મુખ્ય મુદ્દા જે તે જવાબ હશે એના મુખ્ય મુદ્દા તમે જે હાઇલાઇટ કર્યા હોય તે વેલ એન્ડ ગુડ છે, કેમ કે મેઇન મુદ્દાઓ પર જ હવે નજર કરશે, કેમ કે તમને એને ટોપરની કેટેગરીમાં મૂકી દીધા છે, તમને હોશિયાર વિદ્યાર્થીની ગણતરીમાં મૂકી દીધા છે, કેમ કે ત્યાં તમારો રોલ નંબર નથી લખેલો, તમારું નામ નથી લખેલું, મતલબ કે એને તમારા આન્સરના રિપ્રેઝન્ટેશન દ્વારા તમને ટોપરની કેટેગરીમાં મૂકી દીધા. હવે તમારી સામાન્ય ભૂલો અને વધુ પડતી કદાચ કોઈ જગ્યાએ તમે હોશિયારી કરી હોય, એ સાહેબને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરેલો હોય, ગપ્પા મારવાનો પ્રયત્ન કર્યો હોય, તો એ ખાલી પકડવાનો ટ્રાય કરશે થર્ડ પાનથી, ત્રીજા પાન પરથી. તો એની અંદર બી જો તમે સફળ રહ્યા, પહેલું પાન, બીજું પાન અને ત્રીજું પાનની અંદર બી તમે જો પરફેક્ટલી આન્સરને રિપ્રેઝન્ટ કરેલા છે, મતલબ કે હવે તમારી સપ્લિમેન્ટરી છે એ ટોપરની કેટેગરીની થઈ ગઈ છે. હવે આગળના તમારા જે જવાબો છે એ 90% કેસમાં વાંચવામાં આવતા જ નથી, સીધા ટીક માર્ક કરી અને તમને ફૂલ માર્ક્સ આપી દેવામાં આવે છે. પછી જ્યારે તમારા 80 out of 80 કાં તો 100 out of 100 થાય ત્યારે તમારી જે સપ્લિમેન્ટરી છે એને ચેક થાય, બાકી 90% કેસમાં એ સપ્લિમેન્ટરી સીધી જ જતી રહે છે, કેમ કે ત્યાં લિમિટેડ ટાઈમની અંદર પેપર્સને ચેક કરવાના હોય છે. તો એક સપ્લિમેન્ટરી પાછળ 2 થી 3 મિનિટ, મેક્સિમમ 5 મિનિટ, એથી વધારે સમય એ લોકો બગાડતા નથી, કેમ કે એ લોકોને ટાર્ગેટ પ્રમાણે કામ કરવાનું હોય છે, એક દિવસની અંદર અમુક સપ્લિમેન્ટરી પૂરી કરવાની હોય છે, કેમ કે લાખો વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી ચેક કરવાની હોય અને ટીચર્સ લિમિટેડ હોય, એટલે જે તે દિવસનું ટાર્ગેટ હોય એ ટાર્ગેટને એ લોકોને એચિવ કરવાનું હોય છે. તો તમારા બધા આન્સર્સ 90% કેસમાં વાંચવામાં આવતા નથી, તમારા મેઇન મેઇન મુદ્દા છે એના પર જ ફૂલ્લી ફોકસ કરવામાં આવે અને એની અંદર જે વિદ્યાર્થી સફળ થાય છે એના ધાર્યા કરતા બી એને વધારે માર્ક્સ મળી જાય છે, જે સ્કૂલની અંદર નથી મળતા એ માર્ક્સ તમને બોર્ડની અંદર મળી જાય છે, એનું મેઇન કારણ આ છે. આ જે ટ્રીક છે એ ડાયરેક્ટલી એક્ઝામિનરના માઇન્ડ પર તમારા એટેક કરવાની વાત છે. કેવી રીતે? દાખલા તરીકે વકીલ હોય, કોઈ વકીલ હોય, એડવોકેટ હોય, તે ટ્રીક અપનાવતો હોય. કેવી ટ્રીક અપનાવે? કે કોઈ ભી આરોપી છે એ જૂઠું બોલે છે, એના મનની અંદરથી જૂઠી વાતને બહાર કાઢવા માટે એ ટ્રાય કરે કે એના માઇન્ડ પર એટેક થાય, એને કંઈક 2-4 સવાલ એવા પૂછશે કે જેથી કરીને એ ગુસ્સે થઈ જાય, કાં તો અકળાઈ જાય, કાં તો પછી ઇમોશનલ થઈ જાય અને જેના લીધે એ સાચી વાતને બોલી દે. તો આ ટ્રીક વકીલો અપનાવતા હોય છે. સેમ એ ટ્રીક આપણે પોઝિટિવ વેમાં એ રીતે અપનાવવાની છે કે તમારું પહેલું પાન ઓપન થાય એટલે જે એક્ઝામિનર હોય એને એવું લાગવું જોઈએ કે આ ટોપરની સપ્લિમેન્ટરી છે. બીજું પાન ચેક કરે આ મુદ્દાઓ પ્રમાણે તો એને લાગવું જોઈએ કે આ ટોપરની સપ્લિમેન્ટરી છે. ત્રીજું પાન બી એ ચેક કરે તો એને લાગવું જોઈએ કે આ ટોપરની સપ્લિમેન્ટરી છે. જો આની અંદર તમે સફળ થયા તો તમારું 99% કામ પરફેક્ટ થઈ ગયું છે. હવે પાછળના તમારા જે જવાબો છે એના ખાલી મેઇન મેઇન મુદ્દા, આકૃતિઓ અને એટલી જ વસ્તુ ચેક કરી અને તમને માર્ક્સ આપી દેવામાં આવશે. તો આ આખી એક સિસ્ટમ છે બોર્ડની અંદર પેપર કેવી રીતે ચેક થાય છે. મેં તમને રિયાલિટીની વાત કીધી છે, કદાચ અમુક શિક્ષકોને આ નહીં ગમે પણ વિદ્યાર્થીઓને જણાવવું એ જરૂરી લાગ્યું, એટલા માટે મેં રિસ્ક લઈ અને તમારી માટે આ વિડીયો બનાવ્યો છે. બની શકે કે આ સિસ્ટમમાં જે કામ કરતા હોય એને આ ના ગમે. બોર્ડ આન્સર કી આપે છે, દરેક જવાબ કેવી રીતે લખવાનો એની માટેના પોઈન્ટ્સની આન્સર કી આપે છે, પણ એ આન્સર કીને સાઈડમાં રાખી અને મોટા ભાગના ટીચર્સ પેપરને ચેક કરવાનો પ્રયત્ન કરે છે. આ હકીકત છે અને એ જ પ્રમાણે તમારા પેપરો ચેક થાય છે. તો આ જે રિયાલિટી છે એનો આપણે ફાયદો આ રીતે લઈ શકાય. મેં એવું નથી કહેતો કે તમારે જવાબ અધૂરા લખવાના, મેઇન મેઇન મુદ્દા જ લખવાના, બાકીનું લખવાનું નહીં, ગપ્પા મારશો તમને માર્ક્સ મળી જશે, પણ તમારે એવો ટ્રાય કરવાનો છે કે એક્ઝામિનરના માઇન્ડની અંદર એવું લાગવું જોઈએ કે આ જે સપ્લિમેન્ટરી છે એ ટોપર વિદ્યાર્થીની છે, જેથી કરીને એના ક્રાઇટેરિયા પ્રમાણે જો એ ચેક કરવાનો પ્રયત્ન કરે, આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે ચેક કરવાનો પ્રયત્ન કરે, તો તમે આસાનીથી 90% માર્ક કરતા બી વધારે માર્ક્સ સ્કોર કરી શકો. તો એની માટે આ એક નાનકડો વિડીયો બનાવ્યો છે. તમને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, લાઇક કરશો તો અમારું પ્રોત્સાહન વધશે અને તમારી માટે આવી અગત્યની માહિતી અમે આ ચેનલ પર વિડીયો દ્વારા મૂકતા રહીશું. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થી હોય કે જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના હોય અને તેને બી ખબર ના હોય કે બોર્ડના પેપરો કેવી રીતે ચેક થાય છે, વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે વોટ્સએપ, ફેસબુક ગમે તેના પર એને શેર કરી શકો છો, જેથી કરીને એને જાણકારી મળી શકે અને પહેલા જ પેપરથી પોતાની જે તૈયારી છે એની અંદર સુધારો કરી અને આ પ્રમાણેના ફોર્મેટની અંદર ધ્યાન રાખી અને પેપરને લખી શકે અને પોતાના માર્ક્સને સુધારી શકે. તમે જો અમારી ચેનલ પર કસેકથી હડતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.